नमस्कार, आपनो गुजरात न्यूज मां आपनो हार्दिक स्वागत छे। आज सुरेंद्रनगर शहेरना जुरावनगर खाते आवेली शिवलाल आनंदजी भाई माकासना चेरिटेबल सेवा ट्रस्टना प्रमुख चंद्रेशभाई पटेल पोते तेमना जीवन मां मां बाप ने तेमना संजोग समय प्रमाणे यात्रा न करावी सकता अने माता पिता स्वर्गवास पामता तेमनी याद मां मां बाप समान वडीलो ने यात्रा करावा माटे संकल्प लई आजे अटल बिहारी वाजपेयी ने जन्म जयंती निमित्ते उजवणी ना भाग रूपे युवा आगेवान चंद्रेशभाई पटेल द्वारा वडीलो माटे अटल यात्रा प्रारंभ करवामां आवी छे। જેમાં વડીલોને વિનામૂલ્યે તીર્થયાત્રામાં 3 લક્ઝરી બસ મારફત 175 માં બાપ સમાન વડીલોને સુરેન્દ્રનગરથી ઉજ્જૈન ઓમકારેશ્વર અને ડાકોર સહિત 20 તીર્થધામની યાત્રા કરાવવામાં આવશે। 3 દિવસની તીર્થયાત્રા કરાવવામાં આવશે અને વર્ષ દરમિયાન 25 બસ દ્વારા અટલ યાત્રા કરાવવામાં આવશે। આ કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા અને ટ્રસ્ટના યુવા સંચાલક ચંદ્રેશભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અટલ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ યાત્રાનું અમારું ઘણા ટાઈમથી પ્લાનિંગ હતું, પણ કોરોના કાળના હિસાબે અમે યાત્રાનો પ્રારંભ નહોતી કરી શક્યા। તો આજે જ્યારે અટલજીની જન્મજયંતિ છે ત્યારે આ દિવસથી અતિ ઉત્તમ કોઈ દિવસ ન હોય ત્યારે મારા મા બાપની યાદમાં આ અટલ યાત્રાનું આયોજન કરેલું છે। જ્યારે આજે 25 તારીખે પહેલાં યાત્રા 3 બસો દ્વારા 175 અમારા વડીલ મા બાપ સમાન એના વડીલોને લઈ અને યાત્રાનું આયોજન આજથી ચાલુ કરેલું છે। ફેસિલિટીમાં અહીંયાથી જે વડીલ માતા પિતા છે એમને પોતાના કપડાને એ જ લાવવાનું છે, અહીંયાથી લઈ જવાનું, રહેવાનું બધું જ અમારે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। અને એમાં ઉજ્જૈન, ઓમકાલેશ્વર, ડાકોર એમ કરી અને 20 તીર્થધામોને આવરી લેવામાં આવેલા છે, જે 3 દિવસ આ યાત્રા કન્ટિન્યુ રહેશે। અને એવી રીતે આવેલો કે ઘણા વર્ષોથી મારા માતા પિતાનો સાયો મારા ઉપર નથી, મારા માતા પિતા જ્યારે સ્વર્ગવાસ પામેલા છે ત્યારે મારા માતા પિતા હૈયાત હતા ત્યારે મારી પાસે એટલો ફાઇનાન્શિયલી સાઉન્ડ નહોતો, હવે જ્યારે મારા માતા પિતા નથી ત્યારે એમના આશીર્વાદ થકી મને ઘણું બધું કુદરતે આપેલું છે। ત્યારે હું એમને જાત્રા નહોતો કરાવી શકેલો, પણ અત્યારે અહીંના વડીલોને યાત્રા કરાવી અને એમાં મારા માતા પિતાની છબી જોઈ અને એમને યાત્રા કરાવવાનું મારા મનમાં આવેલું કે આ મારા માતા પિતાના આત્માને આમાં શાંતિ મળે કે જ્યારે એ લોકો હતા ત્યારે હું એમને યાત્રા નહોતો કરાવી શક્યો, તો આમાં મારા માતા પિતાની છબી, બધા વડીલોમાં મારા માતા પિતાની છબી જોઈ અને યાત્રાનો પ્રારંભ કરવાનું અમે વિચારેલું। અમારા જોરાનગરમાં ચંદ્રેશભાઈ પટેલે એવું આયોજન કર્યું છે યાત્રાનું, તે ગરીબ માણસના માણસોને પોસાય તેમ નથી। આ યાત્રા કરવા માટે 5-7 હજાર રૂપિયાનો ખર્ચ થાય, ગરીબ માણસો કરી શકે એવું નથી। ગરીબ માણસોના માણસો છોકરાઓ આ ખર્ચ કરી શકે નહીં। ચંદ્રેશભાઈએ જે આયોજન કર્યું છે તે બહુ સારામાં સારું કરે, ગરીબ માણસની એમને દુઆ લાગશે, એમના કામ ધંધામાં ભગવાન એમને બરકત આપે એવી મારી નમ્ર આશા અને વિનંતી છે। આજે 3 બસો જવાની છે અને દર મહિને આ 25 તારીખ, દર મહિનાની 25 તારીખે આયોજન ચાલુ રાખવાનું છે। ચંદ્રેશભાઈની કહેવા મુજબ આ આયોજન બહુ સારું અને સરસ ને સુંદર છે। અમને આ યાત્રાએ લઈ જાય છે ને એ સારામાં સારું ચંદ્રેશભાઈ લઈ જાય છે, 3 બસો ઉપડે છે અમારે, અમને સારામાં સારું લાગે છે, કારણ કે અમે જઈ શકીએ નહીં છતાં અમને નાના માણસોને નોલ પહોંચી શકે એવા માણસોને લઈ જાય છે, સારામાં સારું જ કહેવાય ને, અમને બહુ સારું છે અમારા માટે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।